આ એમએસએમઈને એનપીએ જાહેર નહીં કરવામાં આવે અને બેન્કોને સાથે જોડીને એમને લિક્વિડિટી મળી રહે એની વ્યવસ્થા અને દેશભરના 400 જિલ્લાઓમાં બેન્કો એનબીએફએફસી છૂટક લોન લેનારો સામે ખુલ્લી બેઠક અને એનબીએફસીમાં વધારાની પૈસા ફાળવીને રોકડ ઉપલબ્ધ કરાવીને આને પણ આપણે ગતિશીલ બનાવી રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં આજે પણ જે જીડીપી જે ઘટ્યો છે એની જે ચર્ચા એક પાટણની ચાલે છે એની સામે આપણે 5% તો નીચે જતા જ નથી. ફિઝિકલ ડેફિસિટ જે છે આપણી એ પણ 3.5-4% વધતી નથી, જે ભૂતકાળમાં 8-8% સુધી પહોંચી ગઈ હતી. અને જે રીતે આખા ઇકોનોમી વ્યવસ્થા જે આપણી છે એમાં આપણે આપણી જે મૂળ નાણાકીય શિસ્ત એને આપણે જાળવી રાખ્યું છે, ફુગાવાને પણ વધવા દીધો નથી. 18-19માં 3.4% સુધી હતો, 19 એપ્રિલ જુલાઈમાં 3.1% ફુગાવો રહ્યો છે, 19-20ના પ્રથમ ક્વાર્ટરમાં સીપીઆઈ ફુગાવો 3.1% હતો, 18-19ના ચોથા ક્વાર્ટરમાં 2.5% સામાન્ય છે. પરંતુ અત્યારે આ બધી વ્યવસ્થામાં આપણે બધું ફુગાવો, ફિઝિકલ ડેફિસિટ, ફિઝિકલ ડિસિપ્લિનરી આ બધા એક્શનો એ આપણે ડિસિપ્લિનમાં રહી અને એને આપણે જાળવી રાખ્યા છે. સસ્ટેનેબલ ફોરેન સેક્ટર જે આખું છે એને પણ આપણે બહુ મહત્વનું કે અત્યાર સુધીમાં ભારતમાં 18-19માં વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે એફડીઆઈ એનો ઇન્ફ્લો 30.7 બિલિયન અમેરિકન ડોલર ઉપર મજબૂત રહ્યો છે આપણો. અને આપણે 2018-19ના ચોથા ક્વાર્ટરમાં 6.4 બિલિયન અમેરિકન ડોલરની દુનિયામાં આપણે ઇન્ફ્લો 14.5 અમેરિકન બિલિયન ડોલર આપણો ઇન્ફ્લો આપણે જાળવી શક્યા છીએ. 2019ની સ્થિતિ અનુસાર ફોરેન એક્સચેન્જ રિઝર્વ એમાં પણ 428.6 બિલિયન અમેરિકન ડોલર આપણે જાળવી શક્યા છીએ. એટલે હું એમ માનું છું કે એકંદરે આ બધા પગલાઓથી એક ખૂબ સારું બુસ્ટિંગ આખું બનશે. વ્યાપક વરસાદને કારણે ખેડૂતોને પણ એની ખરીફ પાકની ઉપજના પૈસા દિવાળીથી છૂટા થશે, એનો પણ તરલતા એટલે કે આપણે કહીએ છીએ ને કે ગામડું સુખી તો એટલે ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો શહેર સુખી, આ બધા પૈસા રોલિંગમાં વધે, પરચેસ કેપેસિટી લોકોની વધે અને એ દ્રષ્ટિથી ભારત સરકારે રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણયો અને એના આપના દ્વારા લોકોમાં એક વિશ્વાસ ઊભો થાય અને આપણે એક આત્મવિશ્વાસ સાથે ભારતની ઇકોનોમી આવનારા દિવસોમાં વર્લ્ડની અત્યારે આપણે લાર્જેસ્ટ થર્ડ ઇકોનોમી છે અને આપણે 5 ટ્રિલિયન આપણે ડોલરની ઇકોનોમી તરફ આપણે આગળ વધવામાં આ બધા બેઝ જે છે એ બધા બેઝને આપણે આપણે બરોબર જાળવીને આગળ વધી રહ્યા છીએ. અને આખો જે સુધાર આવડા મોટા પગલાઓ એ ઘણા વખત પછી આપણા દેશમાં આપણે કરી રહ્યા છીએ. ગુજરાતમાં પણ આપણે રોજગારને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ, રોજગાર મેળાઓ પણ આજથી શરૂ થઈ રહ્યા છે, નવા ઇન્વેસ્ટમેન્ટ એની અસર પડશે, કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના ખૂબ બૂસ્ટ આપ્યું છે, રિન્યુઅલમાં આપણે જઈ રહ્યા છીએ, કોસ્ટિંગ કટ થાય આખી અને સ્પર્ધામાં ગુજરાતનો વેપાર અને ઉદ્યોગ પહોંચી શકે. આ બધા પગલાઓ એકબીજાને અનુરૂપ યોગ્ય સમયે કેન્દ્ર સરકાર એ જે લીધા છે, ખાસ નરેન્દ્રભાઈને અને નિર્મલાજીને આપણે ધન્યવાદ આપીએ છીએ. મારા બે પ્રશ્નો છે. એક તો આપણે જે કીધું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે કે જેના હિસાબે શેર બજારનું માર્કેટ ઊંચું આવે, ભાજપે ઘણી વખત આવું જયારે યુપીએ ના સરકારમાં શેર બજાર ઊંચું આવતું હતું ત્યારે કેમ કહેતું હતું કે ભાઈ 2 કે 2.5% લોકો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એ આખા દેશની પેરામીટર સાથે. બીજો પ્રશ્ન એ છે કે સાહેબ કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે
તો કોર્પોરેટ કંપનીઓ એમના પ્રોડક્શનની કોસ્ટ ઘટાડીને સામાન્ય વ્યક્તિને કોઈ ફાયદો આપશે કે કેમ? અને ત્રીજો પ્રશ્ન સાહેબ, તમે બેન્કિંગમાં જે રેટ ઘટે છે એનો કોઈ પણ સામાન્ય વ્યક્તિનો એસબીઆઈ સિવાય કોઈ પણ બેંકો લોન લેનારને કોઈ લાભ આપતા નથી? નથી એમનો ઇન્સ્ટોલમેન્ટ ઘટતો કે નથી એમનો વ્યાજનો હપ્તો ઘટતો? પહેલા તો પહેલો સવાલ જે તમે કર્યો કે કેપિટલ માર્કેટમાં આવેલી તેજી, કેપિટલ માર્કેટની મંદીમાં તમામ મીડિયામાં ન્યૂઝ શું બને છે કે આજે 1,00,000, ભાઈ તમે તમે હવે તમે જવાબ સાંભળો, પહેલા તમે જવાબ સાંભળો. આપણે શું કહીએ છીએ કે ભાઈ 1,00,000 કરોડ રૂપિયા રોકાણકારોનું ધોવાણ થઈ ગયું અને તેજી આવે છે આજના છપાઓમાં છે કે 1,00,000 કરોડ રૂપિયાનું રોકાણકારોનો વધારો. આ આ આખા આ પેરામીટર્સ એ કેપિટલ માર્કેટના પેરામીટર્સ નિર્ણયો અથવા તો સારા પરિણામો જે આવતા હોય કંપનીઓના. જો દેશની તમામ કોર્પોરેટ્સ કંપનીઓ એ કેપિટલ માર્કેટમાં રજીસ્ટર્ડ હોય છે, દરરોજ એના શેરના કરોડો રોકાણકારો એમાં ધંધો કરતા હોય છે અને એને કારણે એમાં તેજી મંદીઓ છે, રૂપિયા લાગે છે. આ કોઈ આર્ટિફિશિયલ મંદી ન કરી શકે કારણ કે રૂપિયા જાય, આર્ટિફિશિયલ તેજી એ ન કરી શકે, એમાં રૂપિયા જાય. બીજો તમે જે વાત કરી કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી નીચે ટેક્સ ઘટે, લોકોને સસ્તી વસ્તુ, જો આ કોમ્પિટિશનનો જમાનો છે, અત્યારે કોઈ કંપનીની એવી મોનોપોલીઓ રહી નથી, નવી નવી કંપનીઓ પણ એટલી આવતી જાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ કારનું લઈએ આપણે, તો આજે કારમાં 50 કંપનીઓ પ્રોડક્શન કરે છે, એમાં કોઈ એક કંપની એનો પોતાનો પ્રોફિટને એવી રીતે લઈને મોનોપોલાઇઝ કરવા જાય તો બીજી કંપનીઓની કાર ઘૂસી જાય. હવે બધું ઓપન થઈ ગયું છે. એક જમાનો હતો આપણે ત્યાં એમ્બેસેડરને ફિયાટ બેજ ગાડીઓ હતી, આજે 200 ગાડી લોકો પાસે ચોઇસમાં અવેલેબલ છે, જેમાં કિંમત, ક્વોલિટી, મેન્ટેનન્સ આ બધી વસ્તુ જોવાતી હોય છે. એટલે કોઈ કંપની એ કોમ્પિટિશનમાં મનગઢિત નિર્ણયો કરે તો કંપનીઓ બચે નહીં. ત્રીજી વાત જે તમે કહી, શેની કહી છે, હા, બેંકો, બેંકોને પણ વ્યવસાય કરવાનો છે, બેંકોને પોતાનો ધંધો વધે એટલે ધિરાણ અને થાપણ એના માટે બેંકો દોડાદોડી કરતી હોય છે. બેંકોને પોતાનું ધિરાણ વધે તો પ્રોફિટ વધે, અને કોઈ બેંક ધિરાણ બંધ કરી દે તો એનો પ્રોફિટ વયો જાય, અને પ્રોફિટ વયો જાય તો બેંક ફરચામાં જાય. એટલે બેંકો પણ આ કોમ્પિટિશનમાં વ્યાજદર ઘટાડે એ આપોઆપ નીચે આપી જ દેવું પડે એને, તો જ એને બીજી બેંકોના કમ્પિટિશન. આપણે દાખલા તરીકે કોઈ થાપણ મૂકવા જઈએ તો ભાઈ વધુ વ્યાજ કોણ આપે છે એ વિચાર કરીને જ આપણે આપણા 5,000 કે 50,000ની એફડી કરવા જતા હશું તો એ આપણે એમાં વ્યાજ ક્યાં વધારે મળે છે વિચાર કરીએ છીએ. એમ લોન લેનાર પણ સસ્તી લોન કોણ આપે છે, કારણ કે હવે કોમ્પિટિશનનો જમાનો છે ને, પ્રાઇવેટ બેંકો આવી ગઈ છે, સરકારી બેંકો છે, કોઓપરેટિવ બેંકો છે, એનો વ્યાપ વધી ગયો છે. ભાઈ કહું છું આ ઓટોમેટિક થાય, ઓટોમેટિક થાય, અને રિઝર્વ બેંક સાંભળો ભાઈ, એવું ન હોય, તમે રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ જ બધી બેંકોએ ચાલવાનું હોય છે. રિઝર્વ બેંકની ગાઈડલાઈન હોય જ, અરે લાયસન્સ ભાઈ જાય, શું કંટ્રોલ ન હોય? રિઝર્વ બેંકનો ફૂલ કંટ્રોલ હોય બેંકોમાં. ચાલો નેક્સ્ટ, બીજું કઈ પ્લસ? પહેલા તો જે અત્યારે આપણે જે પોલિસીના ડિસિઝન લઈ રહ્યા છે જેમાં બુસ્ટિંગ આવે એટલે બંધ ન થાય, અથવા થઈ રહ્યા છે એનું એક્સપાન્શન થાય, એ દિશામાં આ બધા નિર્ણયો છે. અને ઉદ્યોગ ખાતું ગુજરાતનું આજે પણ તમને ગુજરાતના ફિગર આપું તો ગુજરાતમાં, ભારતમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 40% એકલા ગુજરાતમાં છે, આ ઓફિશિયલ ફિગર છે. એટલે આ બધી વસ્તુ ઉદ્યોગ વિભાગ, ઇન્ડેક્સ બી, અને આપણે બધા સાથે મળીને એના ઉપર સતત વોચ હોય જ છે આપણી. એટલે એ દિશામાં આપણે કરીએ છીએ અને આપણે ધ્યાન, એટલે જ એમએસએમઈમાં, કારણ કે મોટી કંપનીઓ સામેનું કોમ્પિટિશન છે, વૈશ્વિક બજારનું કોમ્પિટિશન છે, ચાઇનાનું ડમ્પિંગના જે વિષયો હતા એની સામે એને સસ્ટેનેબલ કેમ કરવું,
એટલે એવા પગલાઓ આપણે